હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હિમાનીસ કિચન આજે અહીંયા હિમાનીસ કિચનના રસોડે એકદમ ચટાકેદાર અને ગામઠી વાનગી બનવા જઈ રહી છે જેનું નામ છે ભરથું અમુક લોકો તેને રીંગણનો ઓળો પણ કહે છે તો એકદમ ચટાકેદાર અહીંયા આપણે ભરથું બનાવવાનું છે તો આજે અહીંયા હિમાનીસ કિચનમાં હું એટલે કે હિમાની આ ભરથું નથી બનાવવાની પરંતુ અહીંયા મારા રસોડે એક આજે મહેમાન ઉપસ્થિત છે જે એકદમ ચટાકેદાર આ ભરથું બનાવે છે તો અહીંયા મારા હસબન્ડના ફ્રેન્ડ છે ડૉક્ટર બી કે પ્રજાપતિ જે ખૂબ જ સ્વાદિષ્ટ ભરતું બનાવે છે અને એકદમ ટ્રેડિશનલ રીતે આપણે અહીંયા તેને બનાવવાના છીએ તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસીપી વિડીયો જો પસંદ આવે તો રેસીપી વિડીયોને લાઈક કરી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીં આપણે આ બળથામાં જે ભઠ્ઠા એટલે કે રીંગણનો ઉપયોગ કરવાના છીએ તેને આપણે ગેસ ઉપર નથી શેકવાના તેને આપણે આ રીતે સગડી ઉપર શેકીશું તો અહીંયા સગડીને સળગાવવાની પ્રોસેસ ચાલી રહી છે અહીંયા મારા બંને બાળકો પણ તેમાં મદદ કરી રહ્યા છે થોડું થોડું તે બળતણ લાવીને તેમાં ઉમેરી રહ્યા છે તો આમ તો ગેસ ઉપર જ શેકવામાં આવે છે આ ભઠ્ઠાને પરંતુ એવું કહેવાય છે ને કે ગેસ ઉપર શેકીએ એના કરતાં જો આ રીતે ચૂલા ઉપર કે સઘડી ઉપર તેને શેકવામાં આવે તો તેનો ટેસ્ટ જ કંઈક જુદો હોય છે તો આ જે ભઠ્ઠાને આપણે શેકીએ તેની પહેલાં આપણે આ રીતે કાંટા ચમચીની મદદથી તેમાં કાણાં પાડી દેવાના છે જેના કારણે અંદરથી પણ એકદમ સરસ રીતે આ જે ભઠ્ઠો એટલે કે રીંગણ છે તે શેકાઈ જાય તો અમુક લોકો આને શેકતા પહેલાં તેની પર તેલ લગાડતા હોય છે પરંતુ અહીંયા આપણે તેલ નથી લગાવેલું આપણે તેને એમનેમ જ આ રીતે શેકીશું અને જ્યાં સુધી તે ઉપરથી એકદમ કાળું ના થઈ જાય તેનું પડ એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે તો એકદમ ચટાકેદાર અહીંયા ભળથું બનીને તૈયાર થવાનું છે આ રીતે તમે તેને ગેસ ઉપર પણ શેકી શકો છો તો અહીંયા આજના આપણા મહેમાન જે સ્વાદિષ્ટ ભડથું બનાવવાના છે તે એક સાઈડ આપણને બતાવી રહ્યા છે ગેસ ઉપર આ ભઠ્ઠાને કઈ રીતે શેકવું અને બાજુમાં તેમના વાઇફ મીનાક્ષીબેન પ્રજાપતિ ભડથાની સાથે સર્વ કરવા માટેની ભાખરી બનાવી રહ્યા છે તો એકદમ સરસ રીતે અહીંયા આપણા ભઠ્ઠા જે છે એ શેકાઈ ગયા છે તેનું ઉપરનું પણ એકદમ ક્રિસ્પી થઈ ગયું છે અને આ રીતે એકદમ કાળા થઈ જવા જોઈએ શેકાઈને ત્યારે જ તેની જે સ્મોકી ફ્લેવર છે એ આ ભડથામાં આવશે તો હવે આપણે આ રીતે તેને છોલી દેવાના છે તો અહીંયા આ ભઠ્ઠાને છોલતી વખતે મેં અહીંયા તેની ઉપર જે થોડી ઘણી છાલ હોય તે બાકી રાખી છે કારણ કે તેનાથી આ જે ભડ્ઠાની સ્મોકી ફ્લેવર છે તે જળવાઈ રહે છે તો અહીંયા આપણે આ ભડથું છે એ ઘરના જ મસાલાઓનો ઉપયોગ કરીને બનાવવાનું છે તો આ રીતે જ્યારે આપણા બધા જ ભઠ્ઠા છોલાઈ જાય ત્યારબાદ આપણે તેને ચમચીની મદદથી થોડું ઘણું પ્રેસ કરવાનું છે અમુક લોકો આ જે શેકાઈ ગયેલા ભઠ્ઠા છે તેને મિક્સરમાં ક્રશ કરીને ત્યારબાદ ભરથું બનાવતા હોય છે પરંતુ તેમ કરવાથી તેનું જે ટેક્સચર છે એકદમ ચટણી જેવું થઈ જાય છે અહીંયા આપણે શાક બનાવી રહ્યા છે એટલા માટે આપણે તેને ફક્ત હળવા હાથે આ રીતે પ્રેસ કરીશું અને હવે આપણે ભરથું બનાવવાની શરૂઆત કરીએ તેની માટે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી લીધી છે ઝીણા સમારેલા ટામેટા ઝીણા સમારેલા લીલા મરચાં અને ઝીણા સમારેલા લસણ લીધું છે તો સૌથી પહેલાં અહીંયા છથી સાત ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં લસણ ઉમેરવાનું છે તો અહીંયા લસણને ચોપ કરીને લીધેલું છે પરંતુ જો તમને વાટીને પસંદ હોય તો તમે વાટીને પણ લઈ શકો ચોપ કરીને લસણ લેવાથી તેની ફ્લેવર ભરથામાં એકદમ સરસ આવે છે તો અહીંયા આશરે વન ફોર્થ કપ જેટલું લસણ છે લસણનું જે ક્વોન્ટિટી છે અહીંયા થોડી વધારે રાખેલી છે તો અહીંયા હાઈ ફ્લેમ ઉપર લસણને એકથી બે મિનિટ માટે સાંતળવાનું છે લસણ એકદમ સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ડુંગળી ઉમેરવાની છે તો અહીંયા એક કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરેલી છે તો ડુંગળી ઉમેર્યા બાદ આપણે તેને મિક્સ કરીશું ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે હવે આપણે તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરવાના છે અહીંયા ચારથી પાંચ નંગ જેટલા મરચાં લીધેલા છે અહીંયા જે ભળથું છે તે થોડું તીખું જ બનાવી રહ્યા છે જો તમે ઓછું તીખું ખાવાનું પસંદ કરતા હોવ તો આ મરચાંની ક્વોન્ટિટી ઓછી કરી શકો છો તો મિક્સ કરીશું હવે આપણે તેમાં ટામેટા ઉમેરવાના છે તો ટામેટાની જે ક્વોન્ટિટી છે એ થોડી ઓછી રાખેલી છે આશરે એક નંગ ટામેટું અહીંયા ઝીણું સમારેલું અહીંયા ઉમેરેલું છે મિક્સ કરીએ તો અહીંયા આપણે ચારથી પાંચ વ્યક્તિને સર્વ થઈ શકે તેટલી ક્વોન્ટિટીમાં આ ભરથું બનાવી રહ્યા છીએ તો અહીંયા આપણા ટામેટા અને ડુંગળી એકદમ સરસ રીતે સંતરાઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને બધા ડ્રાય મસાલા ઉમેરવાના છે તો સૌથી પહેલાં લાલ મરચું પાવડર ઉમેરીશું તો અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે જેના કારણે આ જે ભરથું છે તેનો કલર એકદમ સરસ આવશે તો અહીંયા બેથી અઢી ચમચી જેટલું મરચું ઉમેરેલું છે કારણ કે મેં જેમ પહેલાં કહ્યું અહીંયા થોડું તીખું ભરથું બનાવી રહ્યા છીએ ત્યારબાદ એક ચમચી હળદર લીધેલી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાંની જે ક્વોન્ટિટી છે તે વધારે કે ઓછી એડ કરી શકો છો સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અને હવે આપણે તેમાં ગરમ મસાલો ઉમેરીશું તો ગરમ મસાલો અહીંયા અડધી ચમચી જેટલો ઉમેરેલો છે મિક્સ કરી દઈએ બધા ડ્રાય મસાલા એડ કર્યા બાદ હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરવાની છે અને બેથી ત્રણ મિનિટ માટે તેને સાંતળવાનું છે જેના કારણે એકદમ સરસ રીતે આ જે મસાલા છે તેમાં એકરસ થઈ જાય બેથી ત્રણ મિનિટ પછી હવે આપણે જે શેકીને રાખેલા ભઠ્ઠા છે તે આમાં ઉમેરી દેવાના છે તો અહીંયા આપણે ઉમેરી દીધા છે હવે આપણે તેને મિક્સ કરીએ હવે આપણે તેને ત્રણથી ચાર મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર આ રીતે મિક્સ કરવાનું છે થોડું થોડું તેને પ્રેસ કરતા રહેવાનું છે આ રીતે જેથી તે એકદમ એકરસ થઈ જાય તો બસ હવે આપણે તેમાં કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ નથી કરવાનું અહીંયા આપણું ભરથું બનીને તૈયાર છે લાસ્ટમાં આપણે થોડી સમારેલી કોથમીર તમે એડ કરવાની છે અને મિક્સ કરવાનું છે તો અહીંયા આપણું ગરમા ગરમ ભરથું તૈયાર છે તમે તેને રોટલા સાથે પણ સર્વ કરી શકો અહીંયા મેં તેને ભાખરી સાથે સર્વ કરેલું છે તો એકવાર આ રીતથી તમે આ ભરથાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ આ ભરથું બનીને તૈયાર થાય છે તો બસ હવે આપણે તેને સર્વ કરી લઈએ તો અહીંયા મેં આ ભરથાને સર્વિંગ બોલમાં લઈ લીધું છે ઉપરથી થોડી કોથમીરથી હું તેને ગાર્નિશ કરી દઉં છું સાથે ભાખરી ટામેટા ડુંગળી શેકેલા મરચાં અને છાશ સાથે મેં તેને સર્વ કરેલું છે તો અમે તો અહીંયા બેસી ગયા છીએ આ સ્વાદિષ્ટ ભરથાની રેસીપીને ખાવા માટે તો તમે શેની રાહ જુઓ છો આજે ને આજે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો રેસીપી વડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો થેન્ક યુ